પાઠ બે, એક જગત એક લોક. સૌથી પહેલા વિકલ્પો આપેલા છે. પહેલું, હમ સબકા જીવન ખાલી જગ્યા કી કહાની હૈ, સુખ દુઃખ હમારા રાગ કેસા હોના ચાહીએ સુહાના, ખાલી જગ્યા હી હમારા સચ્ચા ધર્મ હૈ માનવતા. એના પછી છે એ ખાલી જગ્યા આપેલી છે, ખાલી જગ્યા હૈ સુખ દુઃખ કી એક કહાની જીવન, હર્ષ ભરે ગાયે હમ રાગ સુહાને, રાષ્ટ્રો મે એક્ય યહી કર્મ હમારા, હિલમિલ કે લહેરાએ વિશ્વ શાંતિ કા નિશાન, હમ સબકે ખૂન કા રંગ એક જૈસા હૈ. ચલો પછી સાચા વિધાનો છે શોધીને વાક્ય પૂર્ણ કરવાનું છે. પહેલો પ્રશ્ન, હમ સબ મિલજુલ કર વિશ્વ શાંતિ કા ઝંડા લહેરાએ, પ્રકૃતિ લોગો મે ભેદભાવ નહીં કરતી, ઇસલિયે વહ સબકો હવા પાણી ઓર પ્રકાશ દેતી હૈ. ત્રીજો પ્રશ્ન, યહ સારા સંસાર એક માનવ લોક હૈ. પછી પ્રશ્નોના જવાબ આપેલા છે, હમારા જીવન ક્યાં હૈ, હમારા જીવન સુખ દુઃખ કી એક કહાની હૈ, હમ કેસે તરાને આયેંગે, હમ માનવ જાતિ કી સમતા ઓર મમતા કે તરાને ગાયેંગે, હમારા કર્મ ક્યાં હૈ, વિશ્વ કે સભી રાષ્ટ્રોમાં એકતા બનાવી રખના, ઇસ કાવ્ય મેં પ્રકૃતિ કે કોણ કોણ સે તત્વ હૈ, ઇસ કાવ્ય મેં ચંદ્રમા સૂર્ય ભૂમિ આકાશ હવા ઓર પાણી પ્રકૃતિ કે તત્વ હૈ, ઇસ કાવ્ય કે લીએ આપ કોણ કોણ સા અન્ય શીર્ષક દેના ચાહેંગે, એક વિશ્વ એક ધરા તથા હમ સબ વિશ્વ બંધુ શીર્ષક દેના ચાહુંગા, હમારા ધર્મ ક્યાં હોના ચાહીએ, માનવતા હી હમારા સચ્ચા ધર્મ હૈ. પ્રશ્ન પાંચ, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લિખીએ, હમારા જીવન એક સુખ દુઃખી કહાની હૈ, એસા કવિને ક્યો કહા હૈ, સભી મનુષ્યો કે જીવન મે કભી સુખ કે દિન આતે હૈ તો કભી દુઃખ કે દિન ભી દેખને પડતે હૈ, જીવન મે બારી બારી સુખ ઓર દુઃખ આતે રહેતે હૈ, ઇસલિયે કવિને એસા કહા હૈ, એક જગત એક લોક એસા કવિને ક્યો કહા હૈ, યહ સંસાર એક માનવ લોક હૈ, એક હી ચંદ્રમા સારે સંસાર મે અપની ચાંદની ફેલાતા હૈ, એક હી સૂર્ય સારે સંસાર કો પ્રકાશિત કરતા હૈ, ઇસલી પ્રકાર પ્રકૃતિ કે તત્વ હમ સબકે લીએ એક હૈ. એક રક્ત કા અર્થ સમજાઈએ, મનુષ્ય ચાહે કિસી ભી દેશ જાતિ ઓર ધર્મ કા હો, ઉસકે રક્ત કા રંગ લાલ હી હોતા હૈ, ભલે હી હમારે રૂપ રંગ ભિન્ન હો પર ભીતર સે હમ સબ એક હૈ. ચોથો પ્રશ્ન, ઘર ઘર મેં કોણ સા મધુર ગાન ગુંજ રહા હૈ, સંસાર કે સભી મનુષ્યો કે જીવન મેં હર્ષ હો, સબ સુહાવને રાગો મેં અપના આનંદ પ્રગટ કરે, પૂરી માનવ જાતિ મેં એક દૂસરે કે પ્રતિ પ્રેમ કી ભાવના હો, એસા મધુર ગાન ગુંજ રહા હૈ, સભી નદિયા અલગ અલગ હૈ ફિર ભી કવિ ક્યો કહેતે હૈ કે એક હી પાણી, સભી નદીઓ કે પાણી કી વૈજ્ઞાનિક સંરચના એક જૈસી હૈ, સભી નદીઓ કે પાણી કા મનુષ્ય કે લીએ સમાન ઉપયોગ હૈ, ઇસલિયે કવિને પાણી કો એક હી પાણી કહેતે હૈ. પ્રગતિ ન્યાય ઓર માનવ ધર્મ કે લીએ હમારા ક્યાં કર્તવ્ય હૈ, સંસાર કે સભી રાષ્ટ્રો મેં એકતા કા ભાવ લાના હી હમારા સબસે બડા કર્તવ્ય હૈ, હમ સબ મિલકર પ્રગતિ કરે, સબકે સાથ ન્યાય હો, માનવતા કી રક્ષા હો, યહી હમારા ધર્મ હૈ. ચાલો પછી છઠ્ઠો પ્રશ્ન, શબ્દ સારણી. અહીં છે શબ્દો આપેલા છે, શબ્દ ફરતે ગોળ કરવાનું છે અને એનું વાક્ય બનાવવાનું છે. ઉદાહરણ આપેલું છે, બાઇબિલ, બાઇબિલ ધર્મગ્રંથ હૈ, મહાભારત, મહાભારત મહાકાવ્ય હૈ, પારસી, પારસી અગ્નિ કી પૂજા કરતે હૈ, અવેસ્તા, અવેસ્તા પારસીઓ કા ધર્મગ્રંથ હૈ, મસ્જિદ, મુસલમાન મસ્જિદ મેં જાતે હૈ, હિન્દુ, હિન્દુ મંદિર મેં જાતે હૈ, ગુરુ ગ્રંથ સાહિબ, ગુરુ ગ્રંથ સાહિબ સિખો કા ધર્મગ્રંથ હૈ, સિખ, સિખ ગુરુદ્વારે મેં જાતે હૈ, મંદિર, યહ રામ કા મંદિર હૈ, રામાયણ, રામાયણ હિન્દુઓ કા ધર્મગ્રંથ હૈ, સાઈ, સાઈ એક સંત હૈ, મુસ્લિમ, ઈદ મુસ્લિમ ત્યોહાર હૈ. પછી વિરુદ્ધાર્થી શબ્દો આપેલા છે અહીં, એના જવાબ આપણે છે યોગ્ય જોડી છે એ મિલાવવાની છે. પાસ તો દૂર, શુભ તો અશુભ, ચેતન તો જડ, જીવન તો મૃત્યુ, સ્વામી તો દાસ, પ્રકાશ તો અંધકાર. ચાલો એના પછી સમાનાર્થી શબ્દ આપેલા છે એને તમારે અહીં લખવાના છે. એ લખેલા શબ્દો ફરતે પછી અહીં કોષ્ટકમાં છે એ ગોળ કરવાનું રહેશે. લોક, વિશ્વ અને દુનિયા, તો કે વિશ્વ અને દુનિયા ફરતે આપણે ગોળ કરેલું છે. પછી માન તો સન્માન અને પ્રતિષ્ઠા, નિશાન તો ચિહ્ન અને સંજ્ઞા, હાથ તો પાણી અને હસ્ત, અંબર તો ગગન, આસમાન અને આકાશ. ચાલો એના પછી પ્રશ્ન આઠ. પ્રશ્ન આઠ મેં દિએ ગયે કોષ્ટક મેં સે સમાનાર્થી શબ્દ ઢૂંઢે ઉનકા વાક્ય મેં પ્રયોગ કીજીએ. વિશ્વ, સારા વિશ્વ એક હૈ. દુનિયા, તો વાક્ય બનાવવાનું રહેશે. દુનિયા બહુત બડી હૈ. સન્માન, હમે બડો કા સન્માન કરના ચાહીએ. પ્રતિષ્ઠા, અચ્છે કામો સે પ્રતિષ્ઠા બઢતી હૈ. ચિહ્ન, યહ પેર કા ચિહ્ન હૈ. સંજ્ઞા, દરવાજે પર કોઈ સંજ્ઞા નહીં હૈ.
हस्त हस्त की शोभा दान है। आकाश सीता आकाश देख रही है। आसमान आसमान का रंग नीला है। गगन धीरे धीरे गगन ढल गया। ફરી વાર કોષ્ટક આપેલું છે, કોષ્ટકમાં સંજ્ઞા આપેલી છે, સંજ્ઞા ફરતે ગોળ કરીને એનું એક વાક્ય બનાવવાનું રહેશે. ઉદાહરણ આપેલું છે, ફૂલ યહ ફૂલ સુંદર હે, કમલ મેરા પ્રિય ફૂલ કમલ હે, સાગર સાગર બહુત ગહેરા હે, હિમાલય હિમાલય એક પર્વત હે, ભારત મેરા ભારત મેરા દેશ ભારત હે, આરતી મંદિર મેં આરતી હો રહી હે. ચાલો પછી પ્રકૃતિ કે બારે મેં પાંચ વાક્ય લખીએ. પ્રકૃતિ શીર્ષક મારીએ અને પછી મેં પ્રકૃતિ દર્શન કે લીએ નદી કે કિનારે ગયા. મેને વહાં કિતને હરે ભરે પેડ દેખે, પાની મેં બતકે તેર રહી થી, કિનારે કે પેડ પર કિનારે કે પેડ પર કઈ સારે પક્ષી બેઠે થે, અરે હરી ભરી ઘાસ થી. ચાલો એના પછી પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિમાં જોડકા આપેલા છે તો કે હિન્દુ છે એ મંદિર, હિન્દુનું ધર્મસ્થાન છે મંદિર છે, ઈસાઈનું ચર્ચ, પારસીનું અગિયારી, શીખનું ગુરુદ્વારા, બૌદ્ધનું વિહાર અને મુસલમાનનું મસ્જિદ. ચાલો એના પછી છે એ શબ્દો આપેલા છે ભરમાને વાલે શબ્દ, ઈસ તરફ ભરમાને વાલે છ શબ્દ બતાવીએ. તો ગ્રહ અને ગૃહ, તો કે ગ્રહ ને ગૃહ છે અને પછી એનું વાક્ય બનાવવાનું છે. આપણે છે એ વાક્ય બનાવે પાની અને પાણી, પાની એટલે જળ અને પાણી એટલે હાથ. પાણી પાણી સે પ્યાસ બુજતી હે, ઓર પાણી મેરે પાણી મેં કિતાબ હે, એવા આપણે હજી બનાવીએ. ચિંતા એટલે ચિંતા અને ચિત્તા એટલે શબ. ચિંતા મુજે પરીક્ષા કી ચિંતા હો રહી હૈ, વહાં લોગ ચિતા લેકર જા રહે હે. કમ એટલે થોડું અને કર્મ એટલે કામ. મુજે કમ પાણી દો, હમ સદૈવ કર્મ કર્મ કરતે રહેના, હમે સદૈવ કર્મ કરતે રહેના ચાહીએ. ચાલો એના પછી દિન અને દિન, જો રસવાય દીર્ઘાયની છે, જો દિનમાં રસવાવાળી હોય તો દિવસ થાય અને દીર્ઘાવાળી દી હોય તો ગરીબ થાય. ગરમી કે દિન થે, હમે દિન લોગો કી મદદ કરની ચાહીએ. જેના પછી ઉદર અને ઉદાર, ઉદર એટલે પેટ અને ઉદાર એટલે ઉદાર. ઉસકા ઉદર બડા હે, મેરે ચાચા ઉદાર હે. ચાલો એના પછી પ્રસાદ, પ્રસાદ એટલે કૃપા અને પ્રાસાદ એટલે મહેલ. ચાલો એનું વાક્ય બનાવીએ. ચાલો પહેલું વાક્ય, મુજ પર રામ કી કૃપા હે, વહ પ્રાસાદ બડા હે. અહીં તમારે બીજું ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.